અટાણે દુકા મારે જૂના ઢૂંપડ્યું છે દલાલી માં. હા હા હા, એ જમીઓના ભાવ વિચાર જે હું કે હોય ઢૂંપડ્યું હતું ને બે ત્રણ વર્ષ પહેલા, એવું જૂનાગઢ ઢૂંપડ્યું હો. હા, પાનની દુકાને ઉભો ને આપણે પૂછીએ હું ધંધો કરો કે આપણે લેવેચ નું કરીએ ને, ગમે ને પૂછો. નોખ નોખી પટ્ટીના સંપલ પહેર્યા હોય, એક માવામાં ત્રણ જણા ભાગ પાડતા હોય, એક બાબામાંથી ત્રણ ત્રણ ભાગ પડે ને બધા પૂછે હું ધંધો કરો કે આપણે લેવેશ નું કરીએ ને. એક બાબા ને મેં પૂછ્યું, બાબા છોકરો તમારો શું લેવેશ નું કરે, મોટર ગાડી મોટરસાઇકલ મકાન જમીન શેની લેવેશ કરે? મન કે ઉસી ના લીએ ચામડા વેસે લેવેશ નું કરે. હિ તો એક બાબા ને કોઈ પૂછ્યું તું, બાબા તમારે કેટલા દીકરા? બાપા મારે ચાર દીકરા. હા બાપા, છોકરા શું કરે? કે ભગવાન જાણે, રાતે બેઠા બેઠા કઈક વાતો કરતા હતા, નવી શરતની લીધી, જૂની શરતની દીધી, જૂની શરતની લીધી, નવી શરતની દીધી. મારે તો આખી જિંદગી કે નવી જૂની માં ગઈ, મારે તો છોકરા નવી જૂની ના છે. પણ કહેવાનો અર્થ છે ને વાયવું છે. આ જિલ્લા પંચાયત સુધી પહોંચ્યા હોય મેનનભાઈ, આમાં ઘણા બધા સરપંચો આવ્યા છે, બધા પહોંચ્યા હોય, પણ એવું નથી. જેને સમાજનું કામ કરવું છે ને, એકલી હું તમને કહેવા માંગુ છું, એ તો ક્યાંય ન હોય તો થઈ શકે. આ સમાજ પહોંચાડી દે તો થાય લલિતભાઈ, એવું નથી. જેને કર્યું અને કર્યું છે ને, એને એને દાખલો આપે છે. કવિ શું કહે છે કે દેવાય તને ઘેરે જ દુનિયાનોતી અને કિધાન ઘણા
એક વીર બોજો મકવાણો આયર મહાન આ વાત તો એની રીએ. તમે સગવડતા વાળા હો, મણનભાઈ ખૂબ સગવડતા વાળા હોય તો માંગલાના પાદરમાં કુતુબ મિનાર ખડો કરી શકે. હિસ્સા હોય તો માંગલાના પાદરમાં એક કુતુબ મિનાર ઉભો કરી શકે, માંગલાના પાદરમાં નવો તાજમહાલ બનાવી શકે. પણ માંગલાના પાદરમાં એક પાડીઓ ન ખોડી શકે, નકર 20 રૂપિયાનું પાણું આવે અને ગામ ખોડવાય નથી. એમ કે હું પૈસા વાપરે કુતુબ મિનાર થાય, પૈસા વાપરે પાડિયા ન ખૂટે. જેને માથા વાપર્યા હશે ને એના પાડિયા ખૂટ્યા હશે. એને વાતો રહ્યું છે, એના ઇતિહાસ રહ્યા છે. ભગત કવિએ કીધું છે, વાતો કઠણાઈ ને ઘણી વખત તાળી ગયું, કાઢી ત્યાં ફફડે રાત કઈ કાઢી ગયું, મરી ગયા ઢોર પછી રહી બે ચારી ગયું, કાન કોરા થયા વેચાઈ ગયું, વારી ગયું તો રાતની રૂંધાણા હોટલ ને બાકડે ભૂખમાં ભડભડે ગાંઠિયા ફાકડે ઉભીધું ઘણાની ઢોહા ને ધાકડે વાણીઓ કવરાવે લેણા ને તાકડે. દોયલા સમયમાં દીકરીઓ વરે નહીં, કાળના વખતમાં કામ કોઈ કરે નહીં, ખંડેરા ભીતને ગાર કોઈ કરે નહીં, ચણા તૂટી ગયા નાવડા તરે નહીં, પછી બળીને રાખ થઈ રાખ કાંઈ બળે નહીં, હડીને લોટ થઈ લોટ કાંઈ હડે નહીં, જતી જોગીના તીર કોઈ હરે નહીં, હોયના નાકામાં હાંબેલા ગરે નહીં, કપાડે ચાંદલા ધડો કોઈ કરે નહીં, આંખું આવે નહીં, મોતથી મરે નહીં. એની વાત પણ જેણે જગતને આપ્યું છે, આ જગતને આપ્યું છે. હા, અમારે મા હોનલમાં મરડાથી દાદમા મન બધા પધાર્યા છે ત્યારે યાદ આવે, જેને આપ્યું છે દુનિયા. આમથી ઘોડી લે અને મુડિયાખાની ગાડીમાં જતી હાઈલા આવે અને આમ નવાબ સાહેબ જુનાગઢના નવાબ એ મન્નત માનવા માટે થઈ અને એનું જો કે જુનાગઢ પાકિસ્તાનમાં દઈ દેવું હતું એવી કંઈકની માનતા હતી. અને એ બામણાહાના પીરને દરગાહ એમ કહેવાય છે કે ઘેટા અને બકરા લઈને જેથી ચડાવવા જતા હતા. અને આમ મા હોણભાઈ મા હોણલ તો ઘોડે અસવારી કરતા, આ બધા વડીલો અહીંના વડીલો તો બધે જોયું હોય છે ઘોડે અસવારી કરતા. માહુનભાઈની ઘોડી હામી મળી એટલે ત્યાં ઘેટા બકરા પોતેલા અટકાવી દીધા. માણસોએ કીધું ખસી જાઓ ખસી જાઓ, નવાબ સાહેબ આવે છે અને મન્નત માનવા જાય છે. અને તે જાય હોનભાઈએ કીધું તો નવાબને કહી દીજે કે ઘેટા બકરા છે ને એ હોનલને શરણે આવ્યા છે, હવે એના માટે ઘા ન થાય, અભય થઈ ગયા છે. માણસોએ આવી નવાબ સાહેબને વાત કરી હતી. નવાબ સાહેબ કે તમે કોઈ કાંઈ બોલ્યા નથી ને? કે ના, બાજુમાં એક મેરની વાડી એમ કહેવાય છે ત્યાં બેઠક ગોઠવી, ખાટલા પાથરા, નવાબ સાહેબને બહેડ્યા અને તેથી જૂનાગઢના નવાબને કીધું તું તો અમારો નવાબ છો, રાજા છો, બાપ તું જે ધાર એ કરી શકે, પણ આ પહોળા મારે શરણે આવ્યા છે. હોણભાઈના ખોળિયાની માલિકો જીવ હોય ત્યાં સુધી આ પહોળામાંથી ઘા ન થાય. પણ મા મારે માનતા છે કે જા ખીર ચડાવી દેજે, પર ઓલા માની લે એની સાક્ષી હું છું. અને તેથી બહુ સમજાવ્યા હતા કે સહી કરી દે, નકર બહુ દુઃખી થાય. આ આમ આ તો મઢડાનો કેળો. આમ તો અહીં ગામ ઘણી વખત અમે નીકળ્યા હોય મઢડે જતા હોય ત્યારે, માંગલામ પહેલી વખત આમ પ્રોગ્રામ માટે થઈને પહેલી વખત આવ્યા, તો મઢડાનો કેળો. મારે એક ડીવા એસપી હતા, મા સોનલને ચરણે આવીને મસ્તક નમાવીને કે મા મને આશીર્વાદ આપો એટલે મને એક બે ચંદ્રક મળી જાય. કે કેમ? કે ભૂપતને પકડવાનું મને હુકમ થયો છે અને હું આજે ભૂપતને પકડવા જાઉં છું, તમે મને આશીર્વાદ આપો. એટલે ભૂપતને પકડી લઉં, સરકાર મને કંઈક આપી દે. એટલે મા હોનભાઈ ખડખડ દાંત કાઢીને કીધું તો બેટા એ તો મોડો પડ્યો, કાલ ભૂપત આશીર્વાદ લઈ ગયો. તો મોડો પડ્યો, ભૂપત કાલ આશીર્વાદ લઈ ગયો અને ભૂપત પાકિસ્તાન વયો ગયો. તો આ જગદંબા આ રસ્તેથી નીકળ્યા હોય એવી આ પવિત્ર ધરતી, આ માંગલાની ધરતી, એમાં જે કંઈ વાતો વાત તમને કરતો હતો કે જેને દીધું છે, જેને કંઈ કર્યું છે જગતમાં, એનું જ નામ રહ્યું છે, એના જ ઇતિહાસ રહ્યા છે. બાકી કણબીન છોકરો બાદરામ પંખી ઉડાડતો તો હળાટ 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 કરીને પંખી ઉડાડે અને એમાં ભાદરવાની તડકી તપી તો જેને ઉડાડ્યા હોય ને ખબર હોય એ ચિત્રા નક્ષત્રની ભાદરવાની તડકીની એ ગરમી, એમાં કામનો બાવો થોડો કારહોળો ને એમાં જોગી ની જમાય જતા દેખી ગયો ને વિચાર ચડી ગયો ગામમાં જાહે ને પટેલિયા રસોઈ દે ને ચકાચક લાડવા ને મોઢા મીઠું પાણી આવવા, ગોફણ નાખીને ભાગ્યો. એની પત્નીએ બહુ સમજાવ્યો, બહુ કે બાદરો પાઇકો છે વૈયા ઉડાડો, વૈયા ઉડાડે તારા સૈયા મને વૈરાગ લઈ ગયો, હમ ચલા જમાઈતના ભેરો ફીડ્યો. હવે જમાઈતમાં કામ તો કરવું પડે, થોડાક ધીર્યો જમાઈત ભેરો તો જમાઈતથી પીડ્યો નોખો. એમાં માંગલા જેવું ગામ અને ગામના પાદરમાં હનુમાનનું ડેરું, હનુમાનને ડેરે આવીને બેઠેલો. એમાં ગામે આવીને કીધું મહાત્માજી ભારે કામ થયું, અમારો હનુમાન કેદીનો રોગે રોગો બેઠો તો એકલે એકલો, જો તમે સંભાળી લ્યો તો બહુ સારું કહેવાય. અચ્છા બચ્ચા એ મંદિર સંભાળ્યું. એમાં ગામે કીધું બાપુ મંદિર નીચે 5 વીઘા જમીન છે કે તો ખેડી દઈએ. કે અચ્છા બચ્ચા દિવેલની જમીન છે કે તો ખેડી દઈએ. કે અચ્છા બચ્ચા હારા ખેડૂએ જમીન ખેડી દીધી. એમાં પહેલો વરસાદ પડ્યો એટલે ગામે આવીને કીધું બાપુ કયો તો 5 પહેલી બાજરો વાવી જાઓ, વરસાદ બહુ સારો થયો. કે અચ્છા બચ્ચા હારા દાતાર માણા 5 પહેલી બાજરો વાવ્યો. એ બાજરો મહિનો આવ્યો ને બાજરી પાકી અને ખેડૂતના દીકરાએ માસડો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, હવે પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય. આ બોલી શકીએ કઈ કરી ને ભાઈ, પંખી તો તમે ઉડાડો તો થાય,
કે અચ્છા બચ્યા કઈ અને બાપુ ધોતિયાની આટી નાખીને સીડા માસડે એ ગોફણના બે ઘા માર્યા. ઓલી બાઈ ઘરઘીની ઈજ ગામમાં આવી હતી અને ધ્યાન પીડો ગાતો મારા ઈ માસડા પાસે જઈને કે અભાગ્યા એને પંખી જ ઓકારવા તો હું કરો પસા વીકીને વીઘા મૂકીને પાંચ વીઘામાં મીરો મને ઘરગાવી છોકરા રખડાવ્યા તારે એને પંખી જ ઓકારવા તો આ પીડ્યા પીડ્યા ઓકાર્યા હોત તો વાંધો હું રોટલા ટીપીને તો દેતી છે. એટલે ઘણી કોઈ સુપાત્ર સાધુ મળે તો પગમાં લાકડી પડે એમ પડી જાય, જો બાકી ગોખલીમાં બેઠી હોય ને તો ગોખલાની માલિક બે ભરે આપણે નારિયેળ રહી ખાવ ગોખલામાં બેઠી હોય ને એની માટે વિશ્વાસ રાખ્યો, બાકી લગભગ આમાં પંખી ઓકારે લગભગ પંખી ઓકારે બહુ રખડવા જેવું તો કઈ છે. પુરુષ ઘીરે જમવા આવ્યો તો થાયકો પૈકો આવ્યો ગમે કારણ હોય પણ મગજનો થોડોક આકરો માણા ને જમવા બેઠો તેને બાઈ માણે રસોઈ પીરસી રસોઈ પીરસી ને એટલે આમ રોટલી થોડીક દાજેલી રોટલી દાજેલી આમ થાળીમાંથી રોટલીનો ઘા કરીને કે મારું જીવતર બગાડ્યું કોઈ દી સારું રાંધીને ખવડાયું નહીં, મારો અવતાર બગાડ્યો ને મારો ભાવ બગાડ્યો ને બાઈ ખાનદાનનો સ્વરૂપ એક શબ્દ બોલી નહીં પણ ત્યાં વાત કરતો કરતો વળી વળી વધારે સડી ગયો. હે મારું જીવતર બગાડ્યું અબ મેં તેરે સાથ નહીં રહી શકતા મેં ગિરનાર ને ચલા દઉંગા ત્યાંથી હિન્દી ઉપાડી મેં ગિરનાર ને ચલા જાઉંગા મેં ગિરનાર મેં ચલા જાઉંગા કીધું ને ભાઈ રવણામાં દોટ મૂકી ગુપઈ કુછ ઉભો થા 13 વર્ષ થયા મૂળ કરીને ખવરાવું ગિરનાર નો દીકરો થયો છે ભાઈ ભાઈ તારે ભગાય તો ભાઈ અને હાલ તો થયો ડેલી એ કોઈ તો બાઈ ને એમ થયું મરી ગયો હાઈ રહ્યો જાય ગમે એમ તો બાઈ માણે ને મામા ગમે તે અંજવાળી તો રાત કહેવાય ને ગમે એવી અંજવાળી તો રાત કહેવાય ને વિસાડી ડેલી આડી ફરી છેડો પાથરી ને કે મારે ભૂલ થઈ ગઈ મારા છોકરાનું ઢાંકણું છો મારા છોકરા નબાપિયા કેવા હે મારા છોકરા ઉઘાણા થઈ ગયા હે તો ગમે એવો છો પણ અમને ઢાંકીને રહેશો તું અહીં રોકા હું તને મૂલ કરીને ખવડાવે રાંધીને હવે કોઈ દી તને કાંઈ નહીં કહ્યું સારું રાંધીને ખવડાવે પણ અહીં રોકા ડેલી ઉભો ભોખીએ ભરત રિઝર્વ સાધુ હોવા થા તો પિંગલાને પૂછ નહીં કહા થા ગોપીચંદ જબ સાધુ હુઆ થા તો ધર્મપત્ની ને કુછ નહીં કહા થા પછી બાઈ થી રહેવાનું ને એટલે બોલી ભરતરી 92 લાખ બાળવો મૂકીને બાવો થયો તો તું 22,000 કરજ મૂકીને બાવો થા મોરથી ભરતરી જેટલું રાખ પછી તારું મન પડે ત્યાં જા ભડના દીકરા દાંતે મારવા હરી નથી ભરતરી ના ક્યાં દાખલા તે છોડવું ને એ બહુ કઠિન છે બાપ આ બધું બહુ અઘરું છે હા આપવું ને એ બહુ કઠિન છે. ભાવનગર રાજકોટ તુલસી બાપુ લખે છે જો કે આ બધું છોડી વ્યૂ દેવું ને બહુ કઠિન છે. એક રાજા પોતાના મહેલમાંથી સવારે ઉઠ્યા આમ આમ જરૂર ખેતી એમ નજર નાખી હવે આમ આમ દરબારગઢ દરબારગઢની રાંગ રાંગની પાછળ જમીન ખુલ્લી જમીન અને ત્યાં રેતી પડેલી રેતીની માથે આમ સરસ મજાની પથારી કરીને સાધુ હુતાઈ છે એ ઉઠ્યા સાધુ ઉઠ્યા આમ આરખ મળી એટલે રાજાએ અટારીઓ બાબા કીધું કેમ મહાત્માજી રાત કેમ ગઈ સવાર કેમ થઈ એટલે મહાત્મા કહે રાત તારી ગઈ મારી ગઈ ને હવાર તારા કરતા હારી થઈ. રાજા કે શું વાત કરો મારે હોનાના મેલા હોનાના પલંગ નાની માથે હું પડ્યો હતો તમે રેતીમાં હુતા હતા અને મારા જેવી રાત ગઈ કે રાજા નિંદર ન આવી હોય ને ત્યાં સુધી હોનાના મેલ ને હોનાના પલંગ છે નિંદર આવ્યા પછી કેને ખબર છે આ જીવ ક્યાં પડ્યો છે રાત તારી ગઈ એવી મારી ગઈ હવાર તારા કરતા હારી છે તારે મલકા ખાડી ઉપર દિશે મારે છે આ પોતિયું નાખ્યું ખંભે લે આ અંતે તો આજ કરવું છે ને. બપોરે ત્યારે બરોબર આમ કુંભાર એક બપોરા કરી થાંભળા રાખી સિટીમાં વડલાનો થયો અને સુતેલો એમાં બેંક મેનેજર આવ્યા અને બેંક મેનેજર આવીને કીધું કે એ પ્રજાપતિ એ ભાઈ ઉઠ ને એ ભાઈ ઉઠ એટલે ઉઠ્યો શું છે મારે ઘડો લેવો છે લઈ લ્યો ને આમ ટપોરા માટે તપાસી લ્યો એ ઘડો લીધો પૈસા દીધા દીધા પછી કીધું પાણી પીવું છે જો આ ઘોડો પહેર્યો અડધો જમીનમાં ડાયટો છે માથે કંતાન રાખ્યું છે ટાઢો હેમાળા જેવો થઈ ગયો છે અને હોય વડલાની છાયા અને કૂવાનું પાણી ગરમ ઋતુમાં ટાઢા હોય ટાઢી ઋતુમાં ગરમ હોય એક કૂવાનું પાણી અને બીજી વડલાની છાયા ગરમ ઋતુમાં ટાઢા હોય ટાઢી ઋતુમાં ગરમ હોય ટાઢો એમાં જવો પાણી પીધું મજા આવી ગઈ આમ આઈટમાં ઠેર્યો ને એટલે પ્રજાપતિને કહે ભાઈ હું બેંક મેનેજર છું કહ્યો તો એ કે અત્યારે સરકાર બહુ લોન ઉદ્યો છે જોઈએ એટલા યોજનાઓ થઈ ગઈ છે અને તારે જોઈને એટલે હું તને લોન અપાવું ખુશ થઈ ગયો તો એક કામ કર આ દંડે ફેરવાના ચાકડા છે ને એ બંધ કર અને ઇલેક્ટ્રિક ચાકડા વહાવી લે ચાક દબાવી નથી ચાકડો ફીરો નથી. કુંભાર કે પછી કે પછી આ લગડા લઈ આવીને માટી લાવીને બંધ કરી ખટારા ભરીને માટી ઉતારી. કુંભાર કે પછી કે પછી હાથ આટ કારીગર રાખી લે કે પછી પછી સાબુ માલ પકડી કે પછી કે પછી વંથરીમાં કેશોદમાં નાના નાના સિટીમાં નહીં મુંબઈ ને હૈદરાબાદ ને સિકંદરાબાદ ને આ માલની સપ્લાય કરી. કુંભાર કે પછી કરોડો રૂપિયા કમા
કે પછી તાલીસાન બંગલો બનાવ્યો. કુંભાર કે પછી કે એક રૂમની માલિક 80 ફીટ કરાવી. કુંભાર કે પછી કે પછી નિરાય કે આરામ કર. કુંભાર કે તો હું કરું છું. આટલી ઘાણી કર્યા પછી જો એને આરામ જ કરવાનો હોય તો કુંભાર કે તું ટાઠે અહીંયા કરતો હતો, તું તડકા ધૂમનો હેરાન થતો થતો અહીંયા આવ્યો. હું તો નિરાશ નો હતો. સાહેબ આ બહુ અઘરું છે, હા બહુ અઘરું છે આ સમજવું. આપણે અહાટી બીજરી આવી અને બીજના દર્શન કરીએ અને આપણે એકટાણું કરવાનો નિયમ હોય, પછી બરોબર સૂર્યનારાયણ આથમી જાય, આપણે બીજના દર્શન કરવા જઈએ, આપણને બીજ દેખાય નહીં, જેને દર્શન કર્યા હોય ને એને બીજ તરત દેખાતા હોય, પછી આપણે પૂછીએ કે ભાઈ તમને બીજ દેખાણા છે? વિનુભાઈ બીજ દેખાણા? કે આ લાખડ છે ભાઈ, આ રહ્યા બીજ ક્યાં? એ રે, પણ આપણે જોઈએ દેખ ભાઈ નથી દેખાતા. એટલે આપણને શું કે ખબર? બોલી એમ્બલી જોઈ. કે હા, એ એમ્બલી ઓલી જાડી ડાયરી જોઈ, જમણી ડાયરી. કે હા, એ જમણી ડાયરીની એ ઓલી 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 ટેગલી તીરખી જોઈ. હા, ટેગલી તીરખી જોઈ. હવે તીરખીમાં એ ઓલી કાળી વાદળી દેખાય. પણ હા, કાળી વાદળી દેખાય. એને ડાબી કરીને ખૂણે જોવો જોઈએ. કાળી વાદળીને ડાબી ખૂણે કોને જોઈને એટલે સીધી બીજ દેખાય. પછી તમે જઈ નજર નાખો તો સીધી બીજ જ દેખાય. એક વખત દર્શન થઈ ગયા ને, જઈ નજર નાખો ને તો સીધી બીજ જ દેખાય. એક વખત બીજના દર્શન થઈ જાય પછી એમ્બલીન લોસો વિસમાં જ કાઢી નાખવો જોઈએ. ઘણી ઘણી એમ્બલીન ટેકલી ડાયર ને વાદળી એ તેરખી ને કરી રાખાય. પછી એમ્બલીન કાઢી નાખાય. બીજ સુધી પહોંચવાની આ વાત છે, મૂળ મુદ્દા સુધી આ પહોંચવાની આ વાત. મને વચ્ચે એક વાત યાદ આવેલી કરી દો. પ્રશ્ને આ તો આહિર સમાજ બેઠો છે એટલે વચ્ચે લઉં છું. વાહડી વગાડી ગોપીઓ ધોળી ધોળી વૃંદાવનમાં આવ્યું. લંબાવતો નથી, ટૂંકમાં કહું. ભગતમાં બહુ અદભુત વર્ણન કર્યું છે. કોઈ એક આંખમાં આંજણ આવી ગયું છે, કોઈ નથી આવી ગયું, કોઈનું આંજણ ગાલે ભહાઈ ગયું છે, કોઈનો વસ્ત્ર બરોબર પહેર્યા છે નથી પહેર્યા, કોઈ ગાદોતી તીને મૂકીને આવી, કોઈ બાળકોને ધવડાવતી તીને મૂકીને આવી, કોઈ પતિને જમાડતી તીને મૂકીને આવી, કોઈ સાસુના પગ દબાવતી તીને મૂકીને આવી. આવા કેટલાય કામ વર્ણન કર્યા છે. બધું મૂકી મૂકીને ગોપીઓ આવી એટલે કૃષ્ણની વાંસળી બંધ કરીને ગોપીઓને કીધું, કેમ ગોકુળમાં કંઈ અજુગતું બન્યું? તમે કેમ બધા દોડી દોડીને આવ્યા છો? કે કૃષ્ણ તારી વાંસળી સાંભળી લીધી, જમનાથી જોઈ લીધા, આ ચાંદની જોઈ લીધી? કે હા કૃષ્ણ, બધું અમે બહુ જોઈ લીધું. પછી ત્રણ કે ચાર અધ્યાયની અંદર હું ભૂલતો ન હોઉં તો લલિતભાઈ, ત્રણ થી ચાર અધ્યાયની અંદર કૃષ્ણએ એને સ્ત્રી ધર્મ સમજાવ્યો છે. તમારા પતિને સાચવો, ગાયુંને સાચવો, સ્ત્રીનો ધર્મ શું છે એ પરમાત્માએ સમજાવ્યો છે. બધા તારક અધ્યાય સુધી પતિને સેવા કરજો, ગાયુંની સેવા કરજો, આ તમારો ધર્મ છે. બધું સાંભળી લીધા પછી ગોપીઓ કે માની લે કૃષ્ણ તું કે અમે બધું કરીએ, એટલે અમારો ધર્મ બધું બધે આવી. ધર્મનું ફળ શું? કર્મ હોય ફળ તો હોય ને, ધર્મનું ફળ શું? એટલે કૃષ્ણે કીધું પાપનો નાશ. કે પાપના નાશનું ફળ શું? તો કૃષ્ણ કે ચિત્તની શુદ્ધિ. ગોપીઓ કે માન કે ચિત્તની શુદ્ધિ થઈ ગઈ, પછી ચિત્ત શુદ્ધિનું ફળ શું? એટલે કૃષ્ણે કીધું કે મારી પ્રાપ્તિ, પરમબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ. ગોપીઓ કે તારી પ્રાપ્તિ થઈ ગઈ, પછી પાછો કરોગમાં શું કરવા ધકેલસ? તું મળી ગયો, તારા સુધી પહોંચવાની વાત છે, તું મળી ગયો, પણ પાછો અમને કર્મની માલિક શું કરવા ધકેલસ? કૃષ્ણ જીવનની માલિક કોઈ દી ક્યાંય હેરા નથી. અહીં ગોપીઓના સવાલ પાસે પહેલી વખત અખિલ બ્રહ્માંડનો માલિક હેર્યો છે, પછી મોઢા માથે વાહણડી મૂકી દીધી. ત્યાં સુધી પહોંચવાની આ વાત છે. આ બધું બહુ અઘરું છે. અહીં દેવું, ચાર પાંચ વસ્તુ અઘરી બહુ. દેવું, મરવું અને દાદવું, જાલવી ખગારી ઝટ કલો કહે શ્રી ઠાકરાય, એટલી વહીમી ખતરી વટાય. તો દેવું, મરવું અને દાદવું, જાલવી ખગારી ઝટ, કોઈને કાંઈ દઈ દેવું ને, એ બહુ આકરું છે. મરવું, ઝાકાઝીક 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 બોલે ને, એમાં મરવું ને દાદા વાસરાની જેમ ધર્મને ધીંગાણે, એ બહુ અઘરું છે. હા, દાદવું, બીજાનું દુઃખ જોઈને દુઃખી થવું, એ બહુ અઘરું છે. એના કરતાં અઘરું હોય તો શું ખબર? બીજાનું સુખ જોઈને સુખી થવું, નહીં તો મારા બાપ બહુ અઘરું છે, બાજુવાળાને મારુતિ આવે ને એનો મને આનંદ થાય. હા, એ તો બેઠો બેઠો કહેતો મામો ફટકે સીડો લઈને નીકળ્યા, નીકળ થયો ફટકાવાનો થયો છે. બોલો, એ ભટકાવાની જ વાત જોઈને બેઠો હોય, કા કઈ ભટકાય? મલિન મતીનો માનવી લગ્નમાં એક દુઓ અદભુત છે કે મલિન મતીનો માનવી અને પર સુખે દુખાય. જો મલિન મતીનો માનવી પર સુખે દુખાય, ખર જવા હો ને આકડો ત્રણી વર્ષા સમે સુકાય. મેલામણ નો માણા બીજાનું સુખ જોઈને દુખી થતો હોય, કેની જેમ કે ખર, ખર નામ ગધેડો, જવા હો મારે ગામડામાં રસ ન કરી દેવો પડે, એ નદીના પટમાં ઉભો હોય, કારે ઉનારે લીલા પાંદડા પીરા ફૂલ ને આમ જવાહરના ફીકા ફીકામાં આમ ધમકતા હોય, અહાડના ચાર છાંટા પડે અને કાંઠા લીલા થાય,
એની બરિત્રમાં બરિત્રમાં હુકાઈ જાય. ગધના આ લીલા થઈ ગયા, નહોતું થવાનું કેમ થયું હશે? ખર ખર નામ ગધેડો. આખા દુનિયાના ઢોર સુમાહામાં તાજા માજા થાય તે ગધેડો હુકાય ને ઉકેડા પણ રહી ગયા હોય એમ આંકડો. આખા જગતના વૃક્ષો છે લીલા થાય તે આંકડો એના ચોમાહામાં જોજો. આંકડો પાંદડા ખેરી નાખે, મલિન મતિનો માનવી પર સુખે દુખાય. મેલા મનનો માણસ છે ને એ બીજાનું સુખ જોઈને દુઃખી થતો હોય. એટલે હું ઘણી વખત કહું છું, ભાઈબંધ બે પ્રકારના હોય. ભાઈબંધ વિનાના કોઈ જીવી નહીં શકો. કોઈ કોઈ માનતો હોય એકલો જીવી શકું, ના, એકલો જીવીને સાધુ સંતોને કરવા પડે છે. એની ક્યાં વાત કરો, પહોળાય ભાઈબંધ કરે. એકાદું તમારું ઢોર એકાદું વેચી નાખજો ને, બીજા વાહેલા હશે ને ઢોરી આહુડા પાડતા હશે, એની મિત્રતા બાંધી લીધી હોય, એ પહોળાય રોતા હોય. આ તો બધાને એ કરવું જ પડે. બે પ્રકારના ભાઈબંધ હોય, એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય, ગમે એવા ગારામ તમારા પગ પડે ને, ગમે એવા મુશ્કેલીમાં આવો ને, ગમે એવી વિપત્તિની અંદર આવો ને, પગમાં નીકળે નહીં, તમારો સાથ છોડે નહીં, એ બૂટ જેવા હોય. બીજા સ્લીપર જેવા હોય, સેજ લેપ્ટ્યા નથી ભડના દીકરા, સેજ ગારામ પીડ્યા નથી, સેજ મુશ્કેલીમાં આવ્યા નથી. હેનરુભાઈ સેજ મુશ્કેલીમાં આવીએ, પડના દીકરા પરવાર પગમાંથી નહીં. અને યાદ રાખજો, કદાચ ને પગમાંથી નહીં નીકળે તો વાહેથી છાટા તો ઉડાડશે. હું તો ઝીણી વાતોનો કલાકાર છું, મારે જે કાંઈ કહેવું છે એ હું ઝીણી ઝીણી વાતોમાં કહું. કદાચ ને ન નીકળે, એની મજબૂરી છે, એની કંઈક લાચારી છે, તમારે જુદા નહીં પડી શકતા હોય તો વાહેથી છાટા ઉડાડવામાં કોઈ બાકી નહીં રાખે, કોઈ બાકી નહીં રાખે. મલિન મતિનો માનવી ને પર દુખાય. એટલે કહો મિત્ર કરો ને, આંબલીનું ઝાડવું બહુ વિશાળ હોય, બહુ મોટું હોય, અને પાંદડા બહુ નાના હોય તો એનું પરિણામ શું આવે? જગામાં બહુ પાંદડા નાના હોય એના પરિણામ શું આવે? કાયતરા ખાટા અને વાંકા આવે, એના ફળ ખાટાય આવે, વાંકાય આવે. કેરનું ઝાડવું બહુ નાનું હોય તેનું પરિણામ શું આવે? એના ફળ સીધા અને મીઠા આવે. કેરા સીધાય આવે અને મીઠાઈ આવે. જેના આજુબાજુના સર્કલ છે ને ટૂંકી બુદ્ધિના હોય ને એના ફળ હંમેશા માટે ખાટા અને વાંકા જ હોય. જેના વિશાળ બુદ્ધિના હોય ને એના જ ફળ સીધા અને મીઠા આવે. સર્કલ કેવું રાખ્યું છે, સમાજમાં કેવો રાખ્યો છે. અડખાપડ કે દેહરજી માં આશા મમ્મીનો આજે યજ્ઞ હતો એટલે મને વાત યાદ આવે છે. આજે તો લાખો માણસો હાલીને જાય છે, લાખો માણસો માતાના મઢે હાલીને જાય છે, પણ એ વખતે તો એ ગાડામાં બેસી અને બુધનો ધણી માં આશાપુરાના દર્શન કરવા માટે થઈને, કુળદેવીના દર્શન કરવા માટે થઈને આવેલો. એ બુધના ધણીએ દર્શન માં જગદંબાના કરી અને ગાડું હાલતું થયું, શંકરના પોઠિયા જેવા બળદિયા માફો બનાવ્યો છે અને માફાની અંદર રાધેહરજી બેઠા છે. ખાસ માણસો એના હથિયારધારી મિત્રો પાસે ભાલા લઈ, ખુલ્લી તરવાલ લઈ, ઘોડા લઈ અને હેલા આવે છે. અને એમાં બરોબર નખત્રાણા કચ્છના દૈરો બેઠું ખબર છે, નખત્રાણા નાના અંગેર મોટા અંગેર વિથોણી ને આ બધા ગામડા વટી અને બરોબર દેવડાની સીમમાં ગાડું આવ્યું અને રાધેહરજી નજર પડી, મુઠી ફાટે એવો બાજરો લીલકાય ખેતરમાં. એટલે ગાડામાં બેઠા બેઠા રાધેહરજી એના મિત્ર વાલા ખવા ને એટલું કીધું, વાલા એ વાલા હિસીમ કેજી, હિસીમ કેજી કે બાવા કચ્છમાં પોતાના રાજાને લાઇટકા નામથી બાવાના નામથી ઓળખે. કે વાલા હિસીમ કેજી કે બાવા હિસીમ તો ધીણોધર જાગીરજી, બહુ મોટી જગ્યા છે ધીણોધરની, હિસીમ તો ધીણોધર જાગીરજી. એટલે ગાડામાં બેઠા બેઠા કે હિ જોગીયજી સિંહ, હિ જોગીયજી સિંહ સાધુની આવી છે. પછી રાજેહળ બોલતા બંધ થઈ ગયા. વાલો ખવા વિચાર કરે, રાજા બોલતા બંધ કેમ થઈ ગયો, શું વિચારે છે? એ મહારાજાની મોઢાની રેખાઓ વાંચતો જાય, એ ધીમે 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 ગાડું હાલ્યું જાય, સુનકાર વ્યાપી ગયો. આટલું બોલી રાધે હડ ચૂપ થઈ ગયા. મોઢાની રેખાઓ વાંચતા જાય, એ મોઢાની રેખાઓ વાંચતા 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 વાલા ખવાના હયાડી મારી પછી હાયકારો નીકળ્યો, કરે હાય 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 હાય. ભુજના ધણીની નજર એક બાવાની જમીનમાં થપડી. આ લીલકા તો બાજરો જોઈને ભુજના ધણીનું મન ડગી ગયું, જમીન જટી લેવાના વિચાર કરે છે. રાજા ન બોલે ત્યાં સુધી દજમામાં કે બોલાય કેમ, આગળું કેમ, એમને પરબારી કેમ સલાહ દેવાય. અને એમાં બરોબર દેવડાની સીમ પૂરી થઈ મિત્રો, દેવડાની સીમ પૂરી થઈ. વાલા ખવા હે ગાડા ખેડૂનો ઈશારો કર્યો, ગાડું ઉભું રહ્યું. રાધેહરજી એના વિચારમાં છે કેમ જમી જટી લેવી એના વિચારમાં છે. અને એમાં ઈશારો કર્યો, ગાડું ઉભું રહ્યું, પોતે નીચે ઉતરો, પોતાનું ફાડિયું લઈ અને મીંડો બળદમાંથી માફામાંથી ધૂળી ખખેરવા. એમાં રાધેહરજીની તંદ્રા તૂટી, ભૂકરમાળ બળદની બંધ થઈ, તંદ્રા તૂટી. એટલે બેઠા બેઠા કીધું, વાલા હે વાલા હિકુરો કરી હતો, વાલા હિકુરો કરી હતો કે બાવા એ તો ધર્માદા જાગીર કી રજ પાંજી અદમે હતી ને સઠીક નાય. રાજા હતો ધર્માદાની ધૂળી કહેવાય,
એને એની હદમાં ખખેરી નાખવી દીધી. બાવા એ તો ધર્માદા જાગીર કી રદ પાંદી હદમી હતી ને સર, ઠીક નહીં. ધર્માદાની ધૂળ કહેવાય, એની એની હદમાં ખખેરી નાખવી જોઈએ. આ ચપટી ધૂળે જો આપણી હદની માલિક પર આવી જાય ને તો આપણું ધનોત પનોત કાઢી નાખે. માટે એની એની હદમાં એની ધૂળીને હું ખખેરી નાખું છું. અને તઈ વાહો ઠપકારીને કીધું તું, સાબાશ વાલા સાબાશ, તારા જેવું સત્ય કેનારા અમારી પાસે હશે ને તા સુધી અમારો સૂરજ કોઈ દિવસ આથમશે નહીં. તારા જેવું સત્ય કેનારા હશે ને. માટે મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત્તિમાં આવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરને ખાવે, મિત્ર કીજીએ મર્દ સત્ય કા કર સમજાવે, મિત્રતા હી કા નામ હે જો મન લોભ ના લગે. કવિ સત્ય બાત પિંગલ કહે, એનો દેહ જાય પણ નેહ નો ડગે, આવો મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટા. લોભિયો કોઈ દી કોઈનો મિત્ર થઈ જ ન શકે, કારણ કે મિત્રતામાં હંમેશા માટે ગુમાવવાનું છે, આપવાનું છે, દેવાનું છે, લેવાનું કાંઈ છે જ નહીં. તમારામાં આપવાની તાકાત હોય, ગુમાવવાની તાકાત હોય, જતું કરવા દેવાની તાકાત હોય તો જ કોકના મિત્ર બનજો ને તો જ કોકના મિત્ર બનાવજો. બાકી નકમાં ડોકમાં મદારી વાદી જેમ હરફ નાખીને રખડે એમ રખડજો. બાકી દગો કરવા હતો થઈને કોઈ દી કોઈ મિત્ર બનાવતા નહીં અને કોઈ દી કોઈના મિત્ર થતા નહીં. આપી દેવાની તાકાત હોય, જતું કરવાની દેવા, લોભ્યો થઈ જ ન શકે. એક શેઠ પાસે કરોડો રૂપિયા થઈ ગયેલા એટલે ભાઈબંધને કીધું, મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા, શું કરવું? અને ભાઈબંધ કે બેંકની ઘણી વ્યવસ્થા થઈ ગઈ છે, બેંકમાં મૂકી દે. અરે બેંકમાં મુકાય આ કૂતિયાનું ગાઈ જવું, જેને સાપો વાંચ્યા છે ને ખબર છે. હા બીજાએ કીધું શેર લઈ લે, અરે શેર લેવાય આ સત્યમાં એવું ગળેડતું હેઠું શેરે કંઈક ને ભૂખ ભેરા કર્યા શેર લેવાય. એમાં એક ભાઈબંધે સુંદર સલાહ દીધી, સોનું બનાવી લે, સોનું કરી લે ને એનો રૂપ કહી ઈ ગયું. કરોડો રૂપિયાની હોન્ડાની લગડીઓ કરાવી, ડુંડકીમાં મૂકી, જમીનમાં દાટી, માથે છીપટ ઢારી, ગામ સુઈ જાય, પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકી સુઈ જાય. કાયમ નહીં, છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકી અને હોઈ જાય. મેં ગામ હોઈ ગયું, પોતે ઉઠ્યો, છીપર ઉચકાવી, લગડી ગણવા માલિક પર હાથ નાખ્યો. એ અંદર હાથ નાખ્યો ત્યાં લગડી લેવા ગયો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, જોયું તો બીજો કાંકરો, જોયું ત્રીજો કાંકરો, ધોણી ઊંધી વાળી લગડી કોક લઈ ગયેલું, નેકરા નદીના કાંકરા ભરી દીધા. રાઈડ ફાટી ગઈ, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો. નોકર ધોળીને આવ્યો, શેઠ શું બન્યું? આમાં લગડી કોક લઈ ગયો, નકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કહે, તારે તો ગણવાથી જ કામ હતું નહીં, જેને વાપરવું એને ફેર પડે. તને શું ફેર પડે? તારે ગણીને હું હતું, તું કાંકરા ગણીને હું, લગડી ગણીને હું, તને શું ફેર પડે? તું આ ગણીને હું, આ ગણીને જેને વાપરવું છે સમાજ માટે, જ્ઞાતિ માટે, ભાઈઓ માટે, ભાંડેડાઓ માટે. મારો સત્સંગ ગ્રંથ મેં રામમાં મને આપ્યો, સત્સંગ ગ્રંથ બાર પડે મેં દુઓ લીખો છે કે ભાઈ ભતીજા ભાણજા અને સૌને આપે સુખ એવા મર્દ ના જોઈએ. મોં ખાય તો રવિ ઉગતા, રણમલ રાવો થાય તો ભાઈ ભતીજા અને ભાણજા સૌને આપે સુખ. પોતા પૂરતું તો હોવ વિચારે, કોઈ જે હેન્દ્રુ પાડો તરિયાણમાં તરિયાણ ભેહાંડું ભારી બાંધી હોય એવું કોઈ સાંભળવા ના જડે. પાંચપતિ ગામના પલામાંથી ફલાણા પેન પાડો બહુ હારો તરિયાણમાં તરી આવે હોતે, ભેહાટું ભારી હોતે બાંધતો આવે, પાડળ હાટું હિંગડા બે પૂરા લેતો હોતે આવે, પાડા લઈ આવે, માંગલે ખંભે થેલી નાખીને ઉપડ્યો હોય, કે હોય ને બજારમાં રખડી આવે, કઈ કઈ રાતમાં ફિલ્મ જોવે ને કઈ કેરા ખાય ને કઈ ભજીયા ખાય ને, હા 15-20-25 રૂપિયા પથારી ફેરવીને ઘેરે આવે ને છોકરા થેલીઓ તપાય કે છોકરા ઉતાવળમાં તો તમારે હાટું કઈ જઈવો નથી. છોકરાઓને ખબર છે કે આ પાડો સરી આવશે. પોતા પોતું તો હોવ કરે, ઘણી વખત આપણે વાત ન કરતા હોય, ફલાણા ભાઈ કે દીકરાના લગ્ન બહુ ભારી કર્યા, ફલાણા ભાઈ દીકરાના લગ્ન બહુ ભારી કર્યા. હવે ફલાણા ભાઈ દીકરાના બહુ ભારી લગ્ન ન કરે તો કોણ અનાથ આશ્રમમાં આવીને કરે? એ મુલાકા ખાનું ખાઈ એવું છે, તને ખવડાવું છે. એમાં હું નવી નવાઈ નહીં કરી, હે તો કોઈ ગરીબના દીકરાના લગ્ન કરી દીધા હોય તો બરોબર છે, ભારી લગ્ન કરી દીધા. પેટના ઝીણાવના તો હોવ કરે, એ તો પશુ વૃત્તિ છે. પણ ભાઈ ભતીજા અને ભાણજા, જે ભાઈઓનું સારું હોય છે, જે ભત્રીજાઓનું સારું હોય છે, અને એથી આગળ કહું તો જે ભાણેજોનું સારું હોય છે. એટલે તો હું તમને એક પોઈન્ટ કહું છું કે આ છે ને મિત્રો, તમારા ભાઈઓ વેલસેટ હોય, તમે પોતે વેલસેટ થઈ જાઓ, પણ તમારા ભાઈઓ વેલસેટ હોય, ભાત્રીજા વેલસેટ હોય, અને એથી ઈશ્વરે દીધું હોય તો ભાણેજું વેલસેટ હોય, અને એથી ઈશ્વરે વધારે દીધું હોય તો જ્ઞાતિના જોવાના છે એ વેલસેટ થાય. આ સંસાર સાગર તૈરો કહેવાય. પછી ભવતાગર તારવાળો તો દ્વારકાધીશ બેઠો છે, પણ એક વખત સંસાર સાગર તો તરી ગયો, એક વખત સંસાર સાગર તરી ગયો. આપણે વેલસેટ હોઈએ, આપણા સંતાનો, આપણા ભાઈઓ, ભાઈ ભતીજા ભણજા સૌને આપે સુખ, એમાં મર્દ ના જોઈએ મુખ. અહીં તો રવિ ઉગતા રણમલ રાવો, સવારે હુરડનારાયણ ઉગે, મોઢું જોઈએ ને તો એનું દી સુધરી જાય. આ વ્યક્તિનું જો મોઢું જોવાઈ જાય ને
ત્યારે એવા સમાજ માટે થઈ અને આપના તરફથી જ્યાં ઘોર થાય છે